સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતના બાળકોની મૂછાળી મા એટલે કે ગીજુભાઈ બધેકાની. ગુજરાતમાં બાળ શિક્ષણ અને બાળ સાહિત્યની વાત આવે એટલે પહેલું સ્મરણ થાય ગીજુભાઈનું. ગીજુભાઈ એ બાળ શિક્ષણ અને બાળ સાહિત્યનો જાણે પર્યાય થઈ ગયા. ગીજુભાઈ વ્યવસાયે વકીલ હતા. વકીલાતના વ્યવસાયમાં પડેલા, સ્થિર થયેલા ગિરજાશંકર ભગવાનજી બધેકા એટલે કે ગીજુભાઈ બાળ શિક્ષણમાં આવી પડ્યા. આવી પડ્યા એટલું જ નહીં, પણ તેમાં અણુએ અણુ ખૂપી ગયા. બાળ શિક્ષણકાર, બાળ સાહિત્યકાર તરીકે તેઓ ગુજરાતમાં સર્વવ્યાપી બની ગયા. સૌરાષ્ટ્રમાં ધોળા જંકશન પાસે વડા નામે ઠકરાતી ગામમાં 15/11/1885 રોજ પિતા ભગવાનજી અને માતા કાશીબાની કુખે ગીજુભાઈનો જન્મ. ભણવામાં ગીજુભાઈ હોશિયાર, ભણવામાં નબળા ભાઈબંધોને તે શીખડાવે અને બધી રીતે મદદ કરે. વડામાં ધૂળી નિશાળમાં ભણતર પૂરું કરી અને તેઓ ભાવનગર ભણવા આવ્યા. મેટ્રિક થઈને તેઓ શામળદાસ કોલેજમાં દાખલ થયા. દરમિયાન 1902 હરિબહેન સાથે તેમનું લગ્ન થયું, પરંતુ આ લગ્ન સંબંધ લાંબો ચાલ્યો નહીં. હરિબહેનનું અવસાન થયું. બિલખામાં ગીજુભાઈના મોટાભાઈના એક મિત્ર ભાઈશંકર દવે હતા. બધા મિત્રો બિલખાના શ્રી નથુરામ શર્માના આશ્રમે ભેગા થતા હતા. ભાઈશંકરને ગીજુભાઈ જોતાવેત ગમી ગયા. પોતાની દીકરી જડી સાથે ગીજુભાઈનો સંબંધ નક્કી કરી નાખ્યો. સ્વભાવે માયાળુ એવા જડીબેને સૌ કુટુંબીજનોના દિલ જીતી લીધા અને ગીજુભાઈને તેમની પ્રવૃત્તિઓમાં જીવનભર સાથ આપ્યો. ગીજુભાઈ પોતાનું નસીબ અજમાવવા માટે આફ્રિકા ગયા. ત્યાંના રોકાણે ગીજુભાઈના જીવન ઘડતરમાં ખૂબ ફાળો આપ્યો છે. ગીજુભાઈના ગોરા સોલિસિટર બધાને વારંવાર કહેતા કે તારું ભેજું વાપર. ગીજુભાઈએ આ વાક્યને પોતાનો જીવન મંત્ર ગણી લીધો હતો અને આ રીતે એમનામાં પોતાના પ્રશ્નો ઉકેલવા માટે સજ્જતા વધી. ગીજુભાઈ ધાર્યું હોત તો આફ્રિકામાં જ સ્થિર થઈ અને 1/2 રૂપિયા કમાયા હોત, પણ હૈયામાં વતનનો સાદ સંભળાતા આફ્રિકાને રામ રામ કરી અને તેઓ ભારત પાછા ફર્યા. વકીલાત ધમધોકાર ચાલતી હતી. પૈસા અને પ્રતિષ્ઠા પણ મળવા લાગ્યા હતા. વકીલાતના કાવા દાવા, ખોટું બોલવાનું વગેરેથી તેઓ અંદરથી દુઃખી રહેવા લાગ્યા. આ ગડમથલમાં ગીજુભાઈને ઘેર પુત્ર જન્મ થયો. જાગૃત મા બાપને થયું કે પોતાના બાળકના શિક્ષણ માટે કંઈક વિચારવું જોઈએ. તેઓ બાળ શિક્ષણ વિશે વાંચવા લાગ્યા. તેમાં મોન્ટેસરીની શાળા વિશે અને તેમના સાહિત્ય વિશેની જાણ થઈ. આ શાળા 3-6 વર્ષના બાળકો માટેની હતી. આ શાળામાં સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમને સ્થાને પ્રેમ, લાડ અને વહાલથી પ્રેરણા આપી બાળકને રમતા રમતા ભણતું કરવાનો પ્રયત્ન થયો છે. ગીજુભાઈને રસ પડ્યો. મોતીભાઈ અમીન સાથેની મુલાકાતે અને મોન્ટેસરીના લખાણોના વાંચને એમની જીવન દિશા ઉઘાડી આપી. ગીજુભાઈની બાળકો પ્રત્યે જાગેલી લાગણીને કુદરતી સહાય મળી. નાનાભાઈ ભટ્ટની સાથે મળી અને તેમણે છાત્રાલયની સ્થાપના કરી. છાત્રાલયનું કામ ગીજુભાઈએ સંભાળ્યું. ગીજુભાઈ અહીં પૂરા 20 વર્ષ રહ્યા. અહીં તેમનો કેળવણીકાર આત્મા જાગી ઉઠ્યો. તેમને લાગ્યું કે છાત્રાલયની સાથે નિશાળ પણ હોવી જોઈએ. 1918 કુમાર મંદિર શરૂ થયું. ગીજુભાઈ તેના આચાર્ય થયા. ગીજુભાઈને શિક્ષણના પ્રત્યક્ષ પ્રયોગ કરવા માટેનું મોકળું ક્ષેત્ર મળી ગયું. 1 ઓગસ્ટ અને 1920 રોજ એમણે ભાવનગરમાં બાલ મંદિરની એટલે કે દક્ષિણામૂર્તિ જે સંસ્થા છે એની સ્થાપના કરી. સાચા અર્થમાં બાલ મંદિરની કલ્પનાને સાકાર કરી. ગીજુભાઈને લાગ્યું કે મોન્ટેસરીની પદ્ધતિ સારી છે પણ સંપૂર્ણ નથી. તેથી તેઓ વધુને વધુ સંશોધન કરતા રહ્યા. બાળ શિક્ષણના આ ભગીરથ કાર્યમાં તેમને જુગતરામ દવે, હરિહર ભટ્ટ અને તારાબેન મોડક મળ્યા. આમ તેમની બાળ શિક્ષણની પ્રવૃત્તિને વેગ મળ્યો. બાળ સાહિત્ય કેવું હોવું જોઈએ તેનો આદર્શ ગીજુભાઈએ પૂરો પાડ્યો. કાકા સાહેબ કાલેલકરે તેમને બાળ સાહિત્યના બ્રહ્માનું બિરુદ આપ્યું હતું. ગુજરાત સાહિત્ય સભાએ ગીજુભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કર્યો હતો.
ગીજુભાઈ બાળ કેળવણીની જંગમ વિદ્યાપીઠ સમા બની ગયા. 1936માં ગીજુભાઈના પ્રમુખ સ્થાને કરાંચીમાં બાળ મેળો ભરાયો હતો. ગીજુભાઈએ દીવા સ્વપ્ન, આતે સી માથા ફોડ, મોન્ટેસરી પદ્ધતિ, મા બાપ થવું આકરું છે જેવા ઘણા બધા પુસ્તકો બાળ કેળવણીને લગતા લખ્યા છે, જે શિક્ષક મિત્રોએ ખાસ વાંચવા જ જોઈએ. આજે પણ બાળકો ગીજુભાઈની વાર્તાઓ, ગીતો અને જોડકડાનો આનંદ માણે છે. અને ગીજુભાઈનું એક સ્વપ્ન હતું ચિલ્ડ્રન યુનિવર્સિટી, અને એ સ્વપ્ન મિત્રો આપ જાણો છો કે આજે સાકાર થયું છે. આજે આપણે ગાંધીનગર ખાતે સરસ મજાની એક ચિલ્ડ્રન યુનિવર્સિટી ધમધમી રહી છે. તો આજે આ પુણ્યાત્માને આપણે સ્મરીએ અને એમને કોટી કોટી વંદન કરીએ. આભાર. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.